ચીખલી તાલુકાના ખાંભડા ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં પિલર તૂટી જતા તેમજ દિવાલોમાં તિરાડ પડી જતા બિલ્ડિંગ જર્જરિત હાલતમાં થઈ જતા કર્મચારીઓ તેમજ લોકોના જીવના જોખમે અહીં આવી રહ્યા છે, ત્યારે આ પેટા આરોગ્ય કેન્દ્ર નવું બને તે માટે ગામ લોકો દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। ખાંભલા ગામ જેમાં અંદાજે 3000 જેટલી વસ્તી ધરાવે છે, ત્યારે આ ગામની અંદર લોકોને આરોગ્યની પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા પેટા આરોગ્ય કેન્દ્રની સુવિધા આપવામાં આવી છે। ત્યારે આ પેટા આરોગ્ય કેન્દ્રના જે પિલ્લરો બનાવવામાં આવ્યા છે એ પિલ્લરો તૂટી જઈને બેસી જવા પામ્યા છે, સાથે જ દિવાલો પર પણ તિરાડો પડી જવા પામી છે। આ પેટા આરોગ્ય કેન્દ્ર જર્જરિત બનવા છતાં અહીંયા ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ સારવાર અર્થે આવતા ગરીબ આદિવાસી લોકો પોતાના જીવના જોખમે અહીંયા આવતા હોય છે, ત્યારે ગામના અગ્રણીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં તેના તરફ કોઈ ધ્યાન અપાતું નથી। તો આ સબ સેન્ટર પણ જાણે રામ ભરોસે ચાલતું હોય તેમ કર્મચારીઓ સબ સેન્ટર બંધ કરીને જતા રહેતા હોય છે। તો ગ્રામ પંચાયતની મળેલ ગ્રામ સભામાં પણ ઠરાવ કરી જિલ્લા આરોગ્ય વિભાગને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આ સબ સેન્ટરની મરામત કરવા માટે કે જોવા આવવા માટે કોઈ પણ પાસે સમય નથી, ત્યારે આ સબ સેન્ટર તરફ જિલ્લા આરોગ્ય વિભાગ કે તંત્ર દ્વારા તાત્કાલિક આ સબ સેન્ટરની મરામત કરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે। આ પેટા આરોગ્ય સબ સેન્ટર જર્જરિત હાલતમાં હોય છે, જે અંગે અમારા દ્વારા અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ ધ્યાન અપાતું નથી। સાથે જ અહીંયા કામ કરતા કર્મચારીઓ પણ હાજર રહેતા નથી, ત્યારે આ કર્મચારીઓ હાજર રહે અને આ સબ સેન્ટરનું રિપેરિંગ જલ્દી કરવામાં આવે એવી અમારી ઈચ્છા છે। દીપક સોલંકી, બ્યુરો રિપોર્ટ, ચીખલી।